जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आप सब मजा में हशो एवी अभिलाषा साथ आजना वीडियो एकमनी शुरुआत करीए छे। विद्यार्थी मित्रों, आजना वीडियो एकम में आपणे अभ्यास करीशुं स्टैंडर्ड 4 सब्जेक्ट इंग्लिश लेसन इंग्लिश ग्रामर अने एनी अंदर पण आपणे जोईशुं टॉपिक यूज ऑफ वॉट धीस देट एंड ईट। विद्यार्थी मित्रों, अहीं जे शब्दों है ये प्रश्न सूचक शब्दों अने उत्तरदायी शब्दों। ज्यारे आपणे कोईक वस्तु विषे प्रश्नों पूछवाना होईए त्यारे आ शब्दों प्रयोग थाय छे अने एनो जवाब कई रीते अपाय ए वीडियोनी अंदर आपणे शीखवाना छीए। तो सौथी पहला जोईए वॉट शब्दनो उपयोग। कोई वस्तु शू छे ते पूछवा अने जाणवा माटे आपणे वॉट शब्दथी प्रश्न पूछीए छीए। जेम के वॉट इज धीस अथवा वॉट इज ईट, वॉट WHAT, वॉट एटले शू। जरा आपणे कोई पदार्थ विषे कोई वस्तु विषे पूछवाना होईए तो वॉट शब्द द्वारा आपणे पूछीए छीए। पछी ए सजीव होय निर्जीव होय, कोई वस्तु होय कोई व्यक्ति होय, आपणे कोईना पण विषे शू छे एवो प्रश्न पूछवा मांगता होय तो वॉट शब्दनो प्रयोग थाय। जेम के आपणे जोई गया हता आगळना पाठनी अंदर, तो आगळना जे पाठनी अंदर आपणे जोयुं हतुं त्यां पूछवामां आव्युं हतुं वॉट इज मिस्टर अमित यादव, वॉट इज मिसिस दीपा शाह। आम जुदी जुदी रीते शू छे एवुं पूछवा माटे वॉट शब्दनो प्रयोग थाय छे। જેમ કે અહીં એક કેમેરાનું ચિત્ર આપ્યું છે અને પૂછવા માંગે છે કે આ શું છે। હવે આપણને અત્યારે જવાબ ખબર છે, પરંતુ જો કોઈકને પૂછવું હોય તો શું પૂછાય? વોટ ઇઝ ધીસ, એટલે કે આ શું છે। ધીસ THIS ધીસ એટલે આ, ને WHAT વોટ એટલે શું, ઇઝ એટલે છે। ધીસ શબ્દનો પ્રયોગ જોઈએ। હવે વોટ જોયું કે કોઈકને શું છે એવું પૂછવું હોય તો વોટ WHAT। હવે નજીકની વસ્તુ વ્યક્તિ કે જગ્યા દર્શાવવા માટે ધીસ શબ્દનો ઉપયોગ થાય છે। જેમ કે એક્ઝામ્પલ તરીકે અહીંયા આપ્યું છે ધીસ ઇઝ અ બુક, કોઈક વસ્તુ મારી બહુ નજીક છે અને મારે એને બતાવી હોય કે આ। જેમ કે હિન્દીની અંદર કહીએ છીએ યહ વહ, યે વો, ગુજરાતીમાં આપણે કહીએ છીએ આ પેલું અથવા તો આ અને તે। તેવી જ રીતે ઇંગ્લિશની અંદર ધીસ THIS ધીસ એટલે આ, જેનું બહુવચન THESE પેલું THIS ધીસ છે, આ છે ધીસ, બંનેનો અર્થ આ જ થાય, પરંતુ એક છે એ કોઈ એક વ્યક્તિ હોય ત્યારે વપરાય અને બીજું છે એ જ્યારે એક કરતાં વધારે વ્યક્તિ હોય ત્યારે એનો પ્રયોગ થાય છે। જો વિદ્યાર્થી મિત્રો શબ્દો બહુ સરળ છે, જો એનો અર્થ આવડી જાય ને તો આપણને દરેક વાક્ય સમજવાની સરળતા પડી જાય છે। જેમ કે અહીંયા બીજું એક એક્ઝામ્પલ આપ્યું છે ધીસ, આપણે જોયું કે આ, જેમ કે વોટ ઇઝ ધીસ, આ શું છે, તો ધીસ ઇઝ અ કેમેરા, આ કેમેરો છે એવું આપણે લખી દઈએ અથવા સમજી લઈએ। તે જ રીતે બહુવચન જે વાળું છે, જેમ કે ધીસ ઇઝ અ બુક, જો એક બુક હોય એક પુસ્તક હોય તો આપણે શું કહીશું, ધીસ ઇઝ અ બુક, એક ચોપડી હોય તો, પણ જો બહુ બધી ચોપડીઓ હોય તો આપણે કહીશું ધીસ આર બુક્સ। વર્તમાન કાળની અંદર IS ઇઝ લખીએ છીએ એક વચન માટે છે અને બહુવચન માટે ARE લખવાનું હોય। જે તમે અગાઉના વ્યાકરણ એકમોની અંદર પાઠની શરૂઆતના સેમેસ્ટર એકના ભાગમાં પણ ભણ્યા હતા। ત્યાર પછી આપણે જોયું કે ધીસ THIS આ, અને એને જો બહુવચનમાં લખવાનું હોય તો THESE ધીસ। હવે જોઈએ ધેટ, THAT ધેટ શબ્દનો ઉપયોગ। દૂરની વસ્તુ વ્યક્તિ કે જગ્યા દર્શાવવા માટે ધેટ શબ્દનો ઉપયોગ થાય છે। જેમ કે એક્ઝામ્પલ તરીકે અહીં એક આપ્યું છે ધેટ ઇઝ અ કાઉ, હવે પહેલાં જોયું THIS ધીસ એટલે આ નજીકમાં, હવે દૂર, દૂરની વસ્તુને બતાવવા માટે આપણે બોલીશું ધેટ ઇઝ કાઉ, T
તે ગાય છે, અહીંયા નથી, થોડી દૂર ઊભી છે, એટલે આપણે આંગળી ચીંધીને બતાવશું તે ગાય છે. તો ધેટ આનું ઉચ્ચારણ છે, THAT નું ઉચ્ચારણ છે ધેટ. ધેટનો અર્થ થાય તે, પેલો, પેલી, પેલું. એનું પણ બહુવચન છે THOSE, ધોઝ, એટલે કે પેલા અને તેઓ. એક કરતાં વધારે વ્યક્તિ હોય, વસ્તુ હોય ને એને આપણે બતાવવાના હોય ત્યારે આપણે ધોઝ શબ્દનો પ્રયોગ કરીશું. અને જે રીતે આપણે અગાઉ જોયું તો ધીઝ આર બુક્સ છે, તો અહીંયા જો ધીઝ આર બુક્સનું એક્ઝામ્પલ આપેલું છે તેની જગ્યાએ હવે આપણે શું લખશું, તો THOSE, THEESE સાફ કરવાનું અને ત્યાં લખવાનું THOSE, ધોઝ આર બુક્સ. પહેલાં આપણે કહ્યું હતું આ પુસ્તકો છે, હવે આપણે કહીશું તે પુસ્તકો છે. ત્યાર પછી આવશે ઈટ શબ્દનો ઉપયોગ. નિર્જીવ વસ્તુ માટે ઈટ શબ્દનો ઉપયોગ થાય છે. હવે સજીવ વસ્તુઓ જ્યારે બતાવવાની હોય ત્યારે ધીઝ ઓર ધેટ શબ્દ વાપરીએ છીએ, પરંતુ નિર્જીવ વસ્તુ એટલે કે જે જાતે હલી ચલી ના શકે, જે જાતે બોલી ના શકે, જે જાતે લખી ના શકે, વાંચી ના શકે, એવા જે કોઈ પદાર્થો છે, જેમ કે તમે સૌની આસપાસની અંદર ભણ્યા છો, સજીવ કોને કહેવાય, નિર્જીવ કોને કહેવાય, તો જે નિર્જીવ વસ્તુઓ છે એ જ્યારે તમારે બતાવવાની હોય ત્યારે કયો શબ્દ વાપરવાનો છે, તો ઈટ. જેમ કે વોટ ઇઝ ધીસ, આ શું છે, એવું તમને પૂછે અને તમારી સામે કોઈ નિર્જીવ વસ્તુ બતાવીને પૂછે તો તમારે જવાબ આપવાનો છે. જેમ કે અહીંયા એક ઉદાહરણ છે, ટેબલ શબ્દનો પ્રયોગ છે. ટેબલ કેવું છે, સજીવ કે નિર્જીવ? ખૂબ સરસ, નિર્જીવ. તો નિર્જીવને બતાવવા માટે ઈટ શબ્દ વપરાય, તો જવાબ શું આપશું આપણે વોટ ઇઝ ધીસનો, ઈટ ઇઝ અ ટેબલ, બરાબર, આ ટેબલ છે. હવે જોઈએ નીચેના કેટલાક વાક્યો છે, વાંચીશું અને બોલીશું. વોટ ઇઝ ધીસ પાયલ, ટીચર સંવાદ કરે છે, વોટ ઇઝ ધીસ પાયલ, વોટ એટલે શું, ઇઝ એટલે છે, ધીસ એટલે આ, આ શું છે પાયલ, તો પાયલ જવાબ આપે છે ઇટ ઇઝ અ ટેબલ, તે ટેબલ છે. બીજો સંવાદ છે, વોટ ઇઝ ઇટ પંકજ. જો ટીચરે શાનાથી સવાલ પૂછ્યો છે, ઈટથી, કારણ શું છે, કેવો પદાર્થ છે, નિર્જીવ છે. ફક્ત એટલું પૂછ્યું હતું હોત કે વોટ ઇઝ ધીઝ, વોટ ઇઝ ધેટ, વોટ ઇઝ ઇટ, ત્રણેથી પૂછી શકાય, પરંતુ જવાબ જ્યારે આપવામાં આવશે ત્યારે શાનાથી અપાશે, તો ઈટથી, ઇટ ઇઝ અ પેન્સિલ, પંકજ કહે છે કે તે પેન્સિલ છે. ચાલો ત્યાર પછીનું જોઈએ. હવે ટીચર પૂછે છે, રોહિત વોટ ઇઝ ધેટ, પેલું શું છે, તો રોહિત એનો જવાબ આપે છે ઇટ ઇઝ અ ફેન. અહીંયા ફેન લખ્યું છે અને ચિત્ર આપણી પાસે વોચનું છે, તો આપણે બંને જોઈ લઈશું કે ઇટ ઇઝ અ ફેન, તે પંખો છે, અથવા તો ઇટ ઇઝ અ વોચ, તે ઘડિયાળ છે. ચાલો ટીચર ફરી પૂછે છે કે વોટ ઇઝ ધેટ પાર્થ, પેલું શું છે પાર્થ, તો પાર્થ કહે છે ઇટ ઇઝ અ કેમલ, ને કેમલ એટલે ઊંટ, તો કહે છે તે ઊંટ છે. ત્યાર પછીનું ચિત્ર આપણે જોઈએ. ત્યાર પછીનું વાક્ય છે, નેહા વોટ ઇઝ ધેટ, નેહા તે શું છે, તો નેહા કહે છે ઇટ ઇઝ અ ગિટાર, નેહા કહે છે કે તે ગિટાર છે. ચાલો ત્યાર પછી ફરી એક વાક્ય છે, ટીચર કહે છે વોટ ઇઝ ધેટ રામ, ટીચર પૂછે છે કે પેલું શું છે રામ, તો રામ કહે છે ઇટ ઇઝ અ ડસ્ટબીન, રામ કહે છે કે તે કચરા પેટી છે. આમ વિદ્યાર્થી મિત્રો, જુદા જુદા વાક્યો દ્વારા ધીઝ, ધેટ, ઇટ અને વોટ આ શબ્દોનો પ્રયોગ કરીને પ્રશ્ન પૂછી શકાય, જવાબ આપી શકાય, એ વસ્તુ આપણે જોઈ. તો તમારે આ વિડીયોનો અભ્યાસ કરવાનો છે, જોવાનો છે, વોટ, ધીઝ, ધેટ અને ઇટનો જે પ્રયોગ થાય છે તેને શીખવાનો છે. આ પ્રયોગ જ્યારે આપણે હવે કુકુ ઇઝ કોલિંગ, જે આપણું નેક્સ્ટ લેસન છે, એ જ્યારે ભણીશું ત્યારે એની અંદર કઈ રીતે એપ્લાય થયો છે એ આપણે જોવાના છીએ. એટલા માટે સૌથી પહેલાં તમને આ જે શબ્દો છે એના પ્રયોગના વિડીયો મોકલી રહ્યો છું. તો તમે આ વિડીયોનો અભ્યાસ કરજો અને ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી આપનો આભાર. જય શ્રી કૃષ્ણ.